हेलो, बे चार प्राणों, चार ने 30 मिनट, नंदीग्राम, श्री मकरंद हैदवे। सवारे आपने जोयुं कि अहंकार नो तादात्म्य छे ए त्रण वस्तु साथे होय छे, एक देह साथे, एक प्रतिबिंब साथे, चित्रनु साथे, ने त्रीजो साक्षी साथे। आपने जोयुं तो आ देह अहंकार छे, पोताने देह माने छे, जे अंदर प्रतिबिंब पड़े छे चित्त ऊपर ए माने छे, अने साक्षी आत्मचेतन पोताने माने छे। त्रणेय भूमिका पर अहंकार वर्चस्व जमावे छे। हूँ शरीर छू, विचारू छू, कल्पनाओ करू छू, अने चेतन हूँ ज छू। एनी निवृत्ति केम थाय? के देह साथे जे निवृत्ति छे ए तो कर्म ज छे, प्रारब्ध थाय। चित्त साथे छे ए प्रबोध थी थाय, ज्ञान थाय। अन सहज छे, चिदाभास छे, ज्यां सुधी रह्या करे एम कह्यु। आज वस्तु जुदी रीते जुए तो बौद्ध परंपरामां कही छे के जे अनित्य छे एनी साथे मारू अनुसंधान नित्य रह्युं छे, એ મારે કેવી રીતે ભેદવું? બધું અનિત્ય છે, નિત્યની વાત ન કરી બુદ્ધે, નિત્યની પ્રાપ્તનો રસ્તો બતાવ્યો। દેહ અનિત્ય છે, એની પાછળ મનમાં જે વાસના એ પણ અનિત્ય છે, અને જે હું આ છું એ અનિત્ય છે જ। એને માટે એમણે ચાર શૂન્ય અવસ્થાની વાત કરી છે, શૂન્ય, અતિશૂન્ય, મહાશૂન્ય અને સર્વશૂન્ય। શૂન્યમાં ચિત્ત છે અને પ્રજ્ઞા છે, એ જોડાયેલી છે, પણ પ્રજ્ઞા મલિન ચિત્તથી જોડાયેલી છે, વાસનાજન જોડાયેલી છે, દેહ સાથે જોડાયેલી છે। બાહ્ય જગત સાથે આપણે જ્યારે વર્તન કરીએ છીએ તો ચિત્તના જે સંસ્કારો છે એના દ્વારા પ્રજ્ઞા દોરવાઈ જાય છે। પ્રજ્ઞા શુદ્ધ પ્રજ્ઞા નથી, શુક્લ પ્રજ્ઞા નથી, બરાબર। અંતકની વૃત્તિઓ જોઈએ છીએ ત્યારે પ્રજ્ઞા જોડાયેલી છે, એ આંતરવાસના સાથે જોડાયેલી છે। ત્રીજામાં સંસ્કારો, પૂર્વ સંસ્કારો, સભ્ય સંસ્કાર ચાહ, અપમાદેન સંપાદિતા, અપમાદેન અપમાદેન અપ્રમાથી પ્રાપ્ત કરો, શું પ્રાપ્ત ન કર્યું એ પહેલાં ચેતનની વાત કરી કે નિર્વાણની વાત કરી, બને એક જ બની જાય છે ત્યાં। મહાશૂન્યમાં કશું જ નથી, જે છે એ છે, જેનું નામ નથી આપી શકાતું, જેને વ્યક્ત નથી કરી શકાતું। તો આ જે ભૂમિકા થઈ, સર્વશૂન્ય અવસ્થા થઈ કે સર્વપૂર્ણ અવસ્થા થઈ, તમે આકાશમાં ઘટ રાખો તો શૂન્ય ઘટ કહો, પાણીમાં રાખો તો પૂર્ણ કહો, પૂર્ણ કુંભ કહો, બંને એક જ છે। કારણ જળથી ભરપૂર છે, આ શૂન્યતાથી ભરપૂર છે, પૂર્ણતાથી। આ આપણે જોયું, અહીંયા સુધી આપણે ગયા, શૂન્યથી યાત્રા મહાશૂન્ય સુધી કરવાની છે। બૌદ્ધ સિદ્ધ તો કહી ગયા છે કે મહાશૂન્યના શસ્ત્રથી ત્રણે શૂન્યનો છેદ કરો, કશું જ નથી ત્યાંથી શરૂ કરીને એનો છેદ કરો। બુદ્ધના જે ધ્યાન અવસ્થાના જે અવસ્થાઓ છે, ચાર પ્રહરની, પ્રથમ, દ્વિતીય, તૃતીય, ચતુર્થ, આ જ વાત આવે છે। મારનું સૈન્ય લઈને આવે છે, પણ છેવટે આખું જે ગૃહ નિર્માણ કર્યું ને તોડી નાખે છે, પાયામાંથી ઉખડી નાખે છે। એ ગૃહકાર, હવે તું મંદિર નહીં ચણી શકે, મેં તને જોઈ લીધો છે, તૃષ્ણા તન્હા, ત્યાંથી બીજ શરૂ થાય છે। અહંકારના બીજ કેમ શરૂઆત થાય છે એની હવે વાત કહે છે। સ્વપ્નાવસ્થામાં, સુપ્તાવસ્થામાં, ગાઢ નિદ્રામાં બીજ રૂપે હોય છે, સ્વપ્નાવસ્થાના પાંગરે છે, મધ્ય બને છે અર્ધ જાગૃત, જાગૃતમાં પૂર્ણ જાગૃત થઈ જાય છે અહંકારના બીજ, એ હવેના શ્લોકમાં આપણને કહે છે। અહંકાર લઈએ સુપ્તવ, અહંકાર લઈએ સુપ્તવ ભવે, દેહ પી અચેતન, અહંકાર વિકાસાર્ધ સ્વપ્ન સર્વતો જાગ્રહ। જ્યારે સ્વપ્નાવસ્થામાં ગાઢ નિદ્રામાં જઈએ છીએ ત્યારે દેહ અચેતન બની જાય છે, નિષ્ક્રિય બની જાય છે, અને
અહંકારનો ત્યાં લય થાય છે, જાગૃત નથી હોતો, આપણે કશી જાગૃતિ હોતી નથી. સ્વપ્ન અવસ્થામાં અર્ધ જાગૃત બનીએ છીએ અને જાગૃત અવસ્થામાં પૂર્ણ રીતે અહંકાર જાગૃત થઈ જાય છે. સુષુપ્તિમાં કાંઈ નથી, સ્વપ્ન અવસ્થા માનસિક કલ્પનાઓ ઈચ્છાઓ તૃષ્ણાઓ ભોગવે છે પોતાના, અને જાગૃતિમાં આ જગત છે તેના વિશ્વ સંબંધોમાં ઉભું કરે છે, પૂર્ણ જાગૃત છે. અહંકારની ત્રણ અવસ્થા છે. ચાલો આપણે એમ કરીએ હવે કે જાગૃતને સુવાડી દઈએ અહંકારને. હા, સ્વપ્ન ભલે અધૂરો રહ્યો અને સુપ્તા અવસ્થામાં જાગૃત કરીએ, તો પ્રયોગ કરીએ. આજે જાગૃતમાં અત્યારે અહંકાર પૂર્ણ જાગૃત પૂર્ણ કળાએ પહોંચ્યો છે, સ્વપ્નમાં અર્ધકળાએ જશે, અને સુષુપ્તિમાં તો લય પામે. આપણે સુષુપ્તિમાં લય નથી પાડવો, જાગૃત કરવો છે તો સમાધિ પ્રાપ્ત થશે. એક મૂર્ખ માણસ હોય કે છે એ ઊંઘમાં જાય ગાઢ નિદ્રામાં તો પાછો એવો જ થઈને બહાર આવે, એ જ બીતથી આવે. પણ જો એ જ્ઞાન પરોક જાય તો જ્ઞાની બની જાય સમાધિમાં. ત્રણેય અવસ્થા સ્વપ્ન જાગૃતિ સુષુપ્તિ સમાનપણે જાગૃત થઈ જાય તે નિત્ય જાગૃત અવસ્થા છે, તે સમાધિ અવસ્થા છે. જો આધિ વ્યાધિ ઉપાધિ પૂર્ણ થઈ જાય એ સહજ સમાધિ કહી. તો આ જે અહંકારના વૃક્ષો બીજ રૂપે સુષુપ્તિમાં, અંકુર રૂપે સ્વપ્નમાં, અને વૃક્ષ રૂપે જે પૂર્ણ જાગૃત થઈ ગયા જાગૃતિમાં, એ વૃક્ષને કાપવું કેમ, ઉચ્છેદ કેમ કરવો? જાગૃતિમાં પણ આપણે પૂરા જાગૃત નથી હોતા. અસંગ શસ્ત્રેન દૃઢેન છિત્વા, અસંગ શસ્ત્ર પ્રગટ કરશો તો સંગનો જે રંગ ચેડ્યો છે બધો ખુલી જશે, કારણ કે બહાર થયો છે. આગળ એમ આગળ કહે છે કે આ ત્રણ અવસ્થાઓ અહંકારની ત્રણ અવસ્થામાં. હવે અંતકરણ સાથે જે ચિત્તની છાયા ભળી ગઈ છે, ચિત્ત ભળી ગયું છે, ચૈતન્યનું પ્રતિબિંબ અહંકારમાં આવી ગયું છે, હું જ ચૈતન્ય છું, હું જ બધું પ્રકાશિત છું, પર પ્રકાશિત છે, હું પ્રકાશિત છું ભાવના આવી ગઈ છે, એનું કેવી રીતે એનું ભોગ થાય છે? તો કહે છે અંતકરણ વૃત્તિ ચિત્તી છાયે ઐક્યમ ઐક્યમ આગતા વાસના કલ્પે સ્વપ્ને બોધે અક્ષય વિષાન બહી. જ્યારે ચિત્તી સાથે ચેતના સાથે અહંકાર એકતાને પામે ચિત્તના આભાસ સાથે, તો સ્વપ્નમાં પોતાની વાસના ભોગવે છે અને બહાર વિષયોને ભોગવે છે. સ્વપ્ન અવસ્થામાં અહંકાર જે આભાસ એકતા બની ગયો છે એ પોતાની સુપ્ત વાસના સ્વપ્ન ઉભું કરે, નિર્માણ કરે છે. જાગૃત અવસ્થામાં આ વિશ્વ પદાર્થો છે એનું પદ ઉભું કરે છે. એટલે એક જે અંતરમાં એક આભાસની આછી છાયા પડી એ ઘનીભૂત થતાં થતાં એ જ સ્વપ્નમાં લઈ જાય છે, એ જ જાગૃતમાં લઈ જાય છે. એટલે સ્વપ્નને અને જાગૃતિને બે ભેદ કયા છે. જાગૃતિ છે વસ્તુ સ્વપ્ન છે, અને સ્વપ્ન અવસ્તુ સ્વપ્ન છે એમ કહ્યું છે. આ વસ્તુ સ્વપ્ન જ છે, આમાં આપણે નિદ્રિત છે, જાગૃત નથી. જાગા હોત તો આપણે સ્વતંત્ર હોત, પરતંત્ર ન હોત. ઈચ્છા તૃષ્ણાના લોભથી કે ભયથી પ્રેરિત ન હોત, ભયમુક્ત હોત, મોહમુક્ત હોત, નિજાનંદમાં હોત, પણ નથી. કારણ કે જડતાની છાયા આપણે જાગૃત પડી ગઈ છે. તો સ્વપ્નમાં વાસનાજન્ય ભોગ કરે છે, પોતે ભોગ કરે છે, અને જાગૃતિની અંદર આ જગત છે સંબંધોમાં પણ એ પરતંત્ર ભોગવે છે. એટલે આપણી જાગૃતિ છે એ આત્માની સુપ્તાવસ્થા છે. આત્માની જાગૃતિ છે આપણી સુપ્તા બની જાય તો નિત્ય જાગૃત રહીએ, મૂર્છિત ન થઈએ. જાગૃતિમાં પૂરા જાગૃત નથી ને, પછી મૂર્છિત થશું, સ્વપ્ન છું વળી મૂર્છિત. આ તો કોઈ જીવન છે? મારા ઘરમાં મારો અધિકાર નહીં, હું પરસાળમાં બેસું, ઘરમાં મૂર્છિત થવું પડે, અંદર જાઉં વળી મૂર્છિત. આ જે મૂર્છાવસ્થા છે, જાગૃતનો જે વ્યક્તિત્વ છે એ સ્વપ્નમાં જઈ શકતું નથી. એ ક્ષણ એવી આવે છે કે સરી પડે છે. આ કેમ બને છે? સ્વપ્ન એ આજના વિજ્ઞાનનો એ મોટો વિષય છે કે કેમ બને છે, સ્વપ્નાવસ્થા શા માટે આવે છે, માણસ આ સ્વપ્નમાં જાય છે, ગાઢ નિદ્રામાં શા માટે જાય છે, કઈ વસ્તુ જ લઈ જાય છે, એના બ્રેઇનમાં કઈ છે?
એના જ્ઞાનધંધોમાં કંઈ છે, એની ઘણી શોધ ચાલી રહી છે. પણ આપણે જે ચિદાભાસની સહજ અવસ્થા કહી એ સર્વત્ર લાગુ પડતી હોય છે. કે ભરતી ઓટ કેમ આવે છે? ભરતી આવી, ઉછળ્યો સમુદ્ર, ઓટ ગઈ, પાછો ગયો. આ એક ઝૂલો ચાલે છે, દોલન ચાલે છે, ચેતનાનું દોલન, વૃત્તિઓનું દોલન ચાલે છે. તો જ્યારે ભરતી આવે છે વૃત્તિઓની, ત્યારે એક શિખરે ચડીએ છીએ, ઓટા ચવી લઈ પામીએ છીએ. એ સહજપણે માણસ ઊંઘાવ રહેતો જ નથી. અને ઊંઘ છે એ માત્ર સમય પસાર કરવા, બીજી જાગૃતિ માટે પૂરતે નથી. એક હું જગત છે, આપણી ચેતનાનું એક વિસ્તૃત જગત છે, જેમ પોતાને પામીએ છીએ. બાહ્ય જગતમાં તો બીજાનો પરિચય થાય, જો સ્વપ્નમાં જાગર થાય મને મારો પરિચય થાય, જો સુતા હોઉં તો હું પોતે છું એને મને ખબર પડે. આ જે પ્રક્રિયાઓ છે જાગૃત સ્વપ્ન સુષુપ્તિ મેં, એમાં જે ચેતના ત્રણે વિચ્છિન્ન થઈ ગઈ છે, અવિચ્છિન્ન કરવી, એકત્ર કરવી, એ આપણી સાધના છે, આપણો માર્ગ છે. તો સ્વપ્નમાં એ પોતે પોતે ઈચ્છા તૃષ્ણાનું ભોગવે છે, જાગૃતિમાં વસ્તુ ઉપયોગ કરે છે. આમ અહંકાર પોતાની લીલા ચલાવ્યા કરે છે.